दोस्तों नमस्कार। दोस्तों स्थानिक स्वराज्य चूंटणीनी लगभग आ અઠવાડિયાની અંદર પડઘમ વાગી જશે, એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ જશે। બંને પક્ષો પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે। ભાજપે પોતાની રીતે પોતાનું સંગઠનનું માળખું જાહેર કરી દીધું છે અને પૂરા જોશથી સીઆર પાટીલ ગામડે ગામડે તાલુકા તાલુકાએ ફરી રહ્યા છે। આવી પરિસ્થિતિની વચ્ચે ભાજપે તો પોતાનું સંગઠનનું માળખું જાહેર કરી દીધું, બધા જ નિમણૂક થઈ ગઈ, પરંતુ કોંગ્રેસમાં શું? કોંગ્રેસમાં સંગઠન ક્યાં છે? કોંગ્રેસનું સંગઠન ક્યાં છે? આ એક મોટો સવાલ થાય। ચલો આપણે સંગઠન છોડી દઈએ, પરંતુ કોંગ્રેસનું જે સિનિયર નેતાઓ છે એના પછી કોની પાસે કયું પદ છે એ પણ એક મોટો સવાલ છે। તો સંગઠન કોંગ્રેસનું ક્યાંય છે અને એવું કહેવાય છે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પછી, હવે ચૂંટણી પછી સંગઠનનું માળખું જાહેર કરવામાં આવશે। તો આ એક મોટો પેચીદો પ્રશ્ન રહ્યો છે કોંગ્રેસ માટે હંમેશા, કારણ કે સંગઠનનું એક માળખું જાહેર નથી કરી શકતા। તો આ પરિસ્થિતિની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે। દોસ્તો આને મિની વિધાનસભા એટલા માટે કહેવાય છે કારણ કે અહીંયા ગલી ગલીથી ઉમેદવારો ઉભા રહે છે, કોર્પોરેટર હોય, તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય। પરંતુ હવે કોંગ્રેસને એ વાત છે, કારણ કે કોંગ્રેસના જે નેતાઓ છે એ ચૂંટણી પછી પણ ટિકિટ આપી હોય, પરંતુ દાખલા તરીકે કોઈ ઉદાહરણ આવે, એ તાલુકા પંચાયતની સીટ છે, એ તાલુકા પંચાયતની સીટ પર 14-15 રેશિયો રહેતો હોય અને 15 કોંગ્રેસની આવી હોય, 14 ભાજપની આવી હોય, તો પછી એ જે સીટ જે છે એ કોંગ્રેસે જીતવાની બદલે ભાજપ જીતી જતું હોય છે। કોંગ્રેસના 2-4 તૂટી જ જતા હોય છે અને નગરપાલિકામાં આ જ છે, જિલ્લા પંચાયતમાં પણ આ જ છે ને, કોર્પોરેશનમાં જ આ સિનારીઓ રહે છે। તો કોંગ્રેસ શું કરે? કારણ કે ધારાસભ્ય પણ તૂટે છે, મોટા મોટા ધારાસભ્ય તૂટી જાય તો પછી કોર્પોરેટર કે પછી જિલ્લા પંચાયતનો સભ્યની શું વાત? તો આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે જ નક્કી કર્યું છે કે ભાઈ તમારે તો કહેવું પડશે કે ભાઈ બાહેધરી જે છે એમને, એ બાહેધરી એમને આપવી પડશે કે ભાઈ હું પક્ષ છોડી નહીં જાઉં। હવે આપ જુઓ, પક્ષ છોડીને નહીં જાઉં અને બે જે નેતાઓ છે એમના તમારે રેફરન્સ આપવા પડશે, રેફરન્સ આપવા પડશે કે આ ભાઈ ફલાણા ભાઈ છે, એક્સ વાય ઝેડ છે, એન એ કોંગ્રેસ માટે સનિષ્ઠ છે અને કોંગ્રેસ માટે વર્ષોથી મહેનત કરે છે અને કોંગ્રેસ છોડી નહીં જાય। આ પ્રકારની બાહેધરી જે ટિકિટ વાંચું છે એમને પહેલાં આપવી પડશે, કારણ કે ટિકિટ લેવા માટે તો ગમે તે વ્યક્તિ ગમે તે કરી શકે છે। પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે પછી એ જે વ્યક્તિ જે છે જેને ટિકિટ લેવી છે એને ટિકિટ લેવા માટે પછી સોશિયલ મીડિયા પર પછી ભાજપ સરકાર વિરુદ્ધ કેટલા પ્રકારની કાર્યવાહી કરી છે, શું કર્યું છે, બધું જ આ વખતે જોવામાં આવવાનું છે। પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો કોંગ્રેસમાં ખાટલા મોટી ખોટ એ છે કે પોતાના જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારો જલ્દી ફસકી જતા હોય છે। મોટાભાગે આપણે નગરપાલિકામાં એવું જોયું છે, કોર્પોરેશનમાં પણ જોયું છે, કારણ કે કોર્પોરેશનમાં ખાસ એટલા માટે નથી થતું કારણ કે ત્યાં સીધી એક વન સાઈડ ફાઇટ હોય છે। આપ જુઓ કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર કે પછી રાજકોટ જુઓ, સીધી ફાઇટ થતી નથી। પરંતુ કોંગ્રેસે એ પણ ન ભૂલવું જોઈએ કે 2015માં જે શાનદાર પ્રદર્શન કર્યું હતું એ આ વખતે નહીં થાય, કારણ કે એ વખતનું સિનારીઓ આપ જાણો છો કે હાર્દિક પટેલનું આંદોલન, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, એક લહેર હતી હાર્દિક પટેલની 2015માં, અને એના કારણે આપ માનો કે ના માનો, કોઈ માનવા તૈયાર હોય કે ન હોય, એ સમયની અંદર ઘણી બધી નગરપાલિકાઓ, ઘણી બધી જિલ્લા પંચાયતો અને ઘણી બધી તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી। હાલાંકી એક પણ કોર્પોરેશન કોંગ્રેસના હાથમાં આજે આવે છે કે નહીં આવતી એ પણ એક મોટો સવાલ છે। આવી પરિસ્થિતિની વચ્ચે મહેસાણા જેવી મહેસાણા નગરપાલિકા પણ કોંગ્રેસ ભાજપના હાથમાંથી સરકી ગઈ હતી, જ્યાંથી નીતિન પટેલ આવે છે। તો આ પાટીદાર આંદોલનની પરિસ્થિતિ હતી, પરંતુ આ વખતે બિલકુલ સિનારીઓ અલગ છે અને કોંગ્રેસમાં મૂળ તો એ સવાલ છે કે ઉમેદવારો શહેરી વિસ્તારમાં પણ, શહેરી વિસ્તારમાં ઉમેદવારો ક્યાં છે, શું છે, સંગઠનનું માળખું ક્યાં છે, બધા જ સવાલો છે। પરંતુ કોંગ્રેસે દમ તો લગાવી રહ્યા છે, ધીરે ધીરે હવે લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને 10 દિવસ સુધી લોકોની વચ્ચે જવાના છે અને મિશન લઈને આગળ વધી રહ્યા છે। દોસ્તો આપનું શું કહેવું છે કે સંગઠન વગર તો પહેલાં લડી શકાય, સંગઠન વગર ના આવે તો ઉમેદવારો પછી ફસકી જાય છે, એમ લઈને આપનું શું કહેવું છે? કોમેન્ટ કરી શકો છો, લાઇક કરી શકો છો, પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલશો, જેથી આ પ્રકારના વિડીયો આપના માટે લઈને આવીએ। અને ખાસ વિનંતી, આ ફૂડ લવર્સો તો આપણી અન્ય એક ચેનલ છે જનકના જાયકા, JANAKE
NAZAYKA પણ આપ સબસ્ક્રાઇબ કરી શકો છો, બિલકુલ ફ્રી છે. અને ખાસ કોઈ પણ પ્રકારની નાનકડી કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો એ પણ આપ નજીવા દરે આપી શકો છો આપણી યુટ્યુબ પર. ફરી મળીશું. જય હિન્દ, જય જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.